નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ભૂયા વૈશાલી શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પટેલ અને પટેલના જે પ્રેક્ટિસ પ્રશ્નપત્ર છે એમાં એક અને બે પેપર એની પ્રેક્ટિસ થઈ ગઈ છે તો આજે આપણે પ્રેક્ટિસ પ્રશ્નપત્ર ત્રણ તરફ જવાનું છે તો એમાં સૌ પ્રથમ તો આપણે વિભાગડી જોઈએ હવે વિભાગ ની અંદર તમે જોઈ શકો છો કે છેતાલીસ અને સુડતાલીસ બે પ્રમેયો આપેલા છે એમાં સાબિત કરવાનું છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે ત્યારબાદ એક પૈથાગોરોસનો પ્રમેય લખો અને સાબિત કરો એને અહીં શબ્દ સ્વરૂપે દર્શાવેલ છે તો તમને આ જ બે પ્રશ્નો એને સૂત્ર પ્રમાણે પૂછી શકે તો એ કેવી રીતના પ્રશ્ન પૂછાય એ પણ આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો ક્યાં તો તમને આ જે પ્રશ્ન છેતાલીસ મો છે એ ક્યાં તો તમને આવી રીતના આપેલું હોય કે સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે અથવા એને બીજી રીતે પૂછવું હોય તો જો ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ પી ક્યુ હોય તો સાબિત કરો કે એ છેદમાં પી બરાબર કાઉસમાં AB ના છેદમાં પી ક્યુ આર સોરી એ છેદમાં પી ક્યુ સ્ક્વેર બરાબર છેદમાં ક્યુ બરાબર સી છેદમાં આરપી સ્ક્વેર તો આ જે ક્વેશ્ચન છે તમને અલગ અલગ રીતે પૂછી શકે તેવી જ રીતના સુડતાલીસમાં પાયથાગ્રસનો પ્રમેય લખો અને સાબિત કરો અથવા તમને આવી રીતના પણ પૂછી શકે કે જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાઠ ખૂણો હોય તો સાબિત કરો કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તો ક્યાં તો તમને આ આવી રીતે આપેલું હોય ક્યાં તો આવી રીતના આપેલું હોય તો પણ જવાબ તમારો એક જ થશે તો તમારે આ બંને વસ્તુનો ખ્યાલ હોવો જરૂરી છે હવે નેક્સ્ટ હવે આ બંને પ્રમેય આપણે પેપર એક અને પેપર બેમાં ભણી જ ગયા છે તો એ તમારે ફરી એકવાર સારી રીતના લખીને યાદ કરી લેવો ત્યારબાદ અડતાલીસમો ક્વેશ્ચન આપેલ રેખાખંડનું ત્રણ જેમ પાંચના ગુણોત્તરમાં વિભાજન કરો એ પણ રચના તમને આવડે જ છે તો એ પણ ફરી એકવાર તમારે સરસ રીતે દોરી લેવાની છે ત્યારબાદ નેક્સ્ટ ઓગણપચાસ કે ચાર સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળને સમ કેન્દ્રી બીજા છ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળ પરના બિંદુમાંથી સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો એ પણ રચના જ છે તો સૌ પ્રથમ તમારે એક ચાર સેન્ટીમીટર ત્રીજાવાળું વર્તુળ લેવાનું છે અને ત્યારબાદ એક જ કેન્દ્ર લઈ બીજું છ સેન્ટીમીટર ત્રીજાવાળું વર્તુળ દોરવાનું છે અને એ વર્તુળ પરના બિંદુમાંથી સ્પર્શકની રચના કરવાની છે એ પણ તમને રચના આપણે જ છે તો એ પણ તમારે વ્યવસ્થિત રચના દોરી લેવાની ત્યારબાદ નેક્સ્ટ પચાસમાં પ્રશ્ન તો ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદકરનું માપ ત્રીસ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો એ પણ તમને દાખલો કરાવેલો છે પણ ફરી એકવાર એને આપણે સોલ્યુશન જોઈ લઈએ હવે ક્વેશ્ચન જે છે ટાવરના પાયાથી ટાવર હશે વિચારો તમે કે એક ટાવર છે એને મેં આવી રીતના ડ્રો કરી નાખો માની લીધું કે આપણો ટાવર છે તો ટાવરના પાયાથી એટલે ટાવરનો પાયો આ થશે તો ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી તો આ જે જમીનનો પાયો છે એનાથી ત્રીસ મીટર દૂર એક બિંદુ આવેલું છે એટલે આ આપણે એને ત્રીસ મીટર દૂર એક બિંદુ દોરી દઈએ બરાબર એક કેટલું છે બિંદુ દૂર ત્રીસ મીટર બરાબર તો બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચેદ કોણનું તો આ જે બિંદુ છે એ બિંદુથી ટાવરના ટોચનું ઉચ્ચેદ કોણનું માપ આપેલું છે આપણને આ બિંદુ સી છે આ એબી આપણો ટાવર છે હવે તો ટાવરની ઊંચાઈ શોધવા કીધું છે એટલે ટાવરની જે આ ઊંચાઈ છે એ એ આપણે શોધવાનું છે તો હવે ટા ટાવરની ઊંચાઈ એ જ શોધવાની છે આપણને બી સીનું માપ આપેલું છે બરાબર તો અને તે તેમજ ઉચ્છેદકોણનું માપ પણ આપેલું છે તો આ આપણો ઉચ્છેદકોણ થઈ ગયો એનું માપ કેટલું છે ત્રીસ અંશ હવે હવે આપણને ઉચ્ચત્કરનું માપ એટલે કે ઠીટા આપેલું છે બરાબર તો હવે તમે વિચારો કે એવું કયું ત્રિકોણ મિત્તે વિધેય છે કે જેમાં પાસેની બાજુ આપેલી છે અને સામેની બાજુ પણ એ સૂત્રમાં આવે કેમ કે પાસેની બાજુ છે અને સામેની બાજુ શોધવાની છે તો એવું આપણું ટેન વાળું સૂત્ર છે કે ટેન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય તો આપણને અહીં ઠીટા એટલે કે ત્રીસ અંશની પાસેની બાજુ આપેલી છે અને આપણે આ સામેની બાજુ શોધવાની છે તો આપણને ઠીટા બરાબર કેટલું માપ આપેલું છે ઠીટા બરાબર ત્રીસ અંશ માટે ટેન ત્રીસ અંશ બરાબર સામેની બાજુ કઈ છે સામેની બાજુ એ બી જે એ બી આપણે ટાવરની ઊંચાઈ છે માટે થીટાની સામેની બાજુ એબી બી ભાગ્યા પાસેની બાજુ કઈ છે તો બીસી હવે એ બીનું માપ આપણને ખબર નથી પણ બીસીનું માપ આપેલું છે ત્રીસ મીટર એટલે ત્રીસ હવે ટેન થતીની કિંમત ખબર છે આપણને કે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ થાય ટેન થતીની કિંમત એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ હવે આપણે ક્રોસ ગુણાકાર કરી લઈએ તો એ બી જોડે વર્ગમૂળમાં ત્રણ ગુણાયેલું છે એ બીને સૂત્રના કત્તા બનાવીએ તો એ બીને સૂત્રના કત્તા બનાવીએ તો એ બી જોડે જે ગુણાયેલું હોય ક્રોસ ગુણાકારમાં એ એના છેદમાં આવી જશે વર્ગમૂળમાં ત્રણ અને ત્રીસ જોડે એક ગુણાયેલો છે તો ત્રીસ અંશમાં આવી જશે હવે આપણને ખબર છે આ ત્રીસ અને વર્ગમૂળમાં ત્રણ છે તો અહીં આપણે ત્રીસના વયો પાડીએ દસ તારી ત્રીસ ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ હવે આપણને ખબર છે કે ત્રણના આપણે આવી રીતના લખી શકીએ કે દસ ગુણ્યા ત્રણ વર્ગમૂળમાં ત્રણ બે વાર એટલે પૂર્ણાંક સંખ્યા ત્રણ થઈ માટે આ જે ત્રણ છે ને મેં આવી રીતના લખેલું છે હવે

દાખલાઓ આ પ્રમાણે હોય તો કે મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનું મધ્યક શોધવા કીધું છે આ દાખલાની અંદર તો આ જે દાખલાની અંદર પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપેલી છે ત્યારબાદ મહિલાઓની સંખ્યા આપેલી છે કે પાસઠથી અડસઠમાં કેટલા છે કેટલી મહિલાઓ છે બે અડસઠથી એકોતેરની વચ્ચે ચાર મહિલાઓ છે આવી રીતના એને આપણને આ આવૃત્તિ વિતરણ આપેલું છે હવે એને આપણે આ હરોળમાં આપેલું છે અને આપણે આવી રીતના સ્તંભમાં બેઠું આ બે વસ્તુ ઉતારી દેવાનું તો કે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યાને એક્સ વડે લેવાનું ત્યારબાદ મહિલાઓની સંખ્યા એને આપણે એફ વડે લેવાનું છે હવે આ વસ્તુ તો બેઠી આપણે એવી રીતના ઉતારી દેવાનું છે ત્યારબાદ આ જે છે એ પણ આપણે આવી રીતના ઉતારી દેવાની છે હવે આની અંદર મધ્ય કિંમત શોધવાની છે તો મધ્ય કિંમત શોધવા માટે આપણે શું કરવાનું છે તો કે મધ્ય કિંમત એ આના ઉપરથી મળશે પ્રતિ મિનિટ હૃદયના ધક્કાની સંખ્યા એક્સ એક્સ પરથી આપણને મધ્ય કિંમત એકસાઈ મળશે તો મધ્ય કિંમત કેવી રીતના શોધવાની તો કે એના માટે આના પરથી એની મધ્ય કિંમત મળશે કે પાસઠ વત્તા અડસઠ ભાગ્યા બે એટલે પાસેઠ અને અડસઠનો સરવાળો કરવાનો અને એને બે વડે ભાગી દેવાનો એટલે તમારો જવાબ મળશે સાસઠ પોઈન્ટ પાંચ તેવી જ રીતના અડસઠ વત્તા એકોતેર ભાગ્યા બે એનો જવાબ મળશે સિક્સ્ટી નાઇન પોઈન્ટ તેવી જ રીતના એકોતેર વત્તા ચુંમ્મોતેર બરાબર એકોતેર વત્તા ચુંમ્મોતેર ભાગ્યા બે તો જવાબ મળશે બોતેર પોઈન્ટ પાંચ એવી રીતના બધા જે અવલોકોને આપેલા છે એનો સરવાળો કરો અને એને બે વડે ભાગો તો તમારા જવાબ આ પ્રમાણે મળશે પંચોતેર પોઈન્ટ પાંચ ત્યારબાદ ઇઠોતેર એક્યાસી પોઈન્ટ પાંચ અને ચોર્યાસી પોઈન્ટ પાંચ હવે આના ઉપરથી આપણે મધ્યક શોધવાનો છે તો મધ્યક શોધવા માટે આપણે હવે નેક્સ્ટ ડીઆઈ શોધવું પડશે તો કે ડીઆઈ બરાબર એક્સ માઇનસ એ હવે એક્સાઈ આપણને મળી ગયો છે બરાબર એકસાઈ આપણને આ મળી ગયો હવે એ ક્યાંથી લેવાનું તો કે એ જે છે કોઈ પણ આપણે ધારી લેવાનું મધ્યક કોઈપણ પણ મધ્યકને આપણે ધારી લેવાનું તો આ જે બધા લોકોને જે વચ્ચેનો મધ્યક હશે એને આપણે લઈ લેવાનું તો કે આ ત્રણ છે આ ત્રણ છે તો વચ્ચે આ પંચોતેર પોઈન્ટ પાંચ છે તો આપણે પંચોતેર પોઈન્ટ પાંચને ધારેલો મધ્યક લઈ લે તો કે આને આપણે ધારી લીધો એ બરાબર પંચોતેર પોઈન્ટ પાંચ મધ્યક તો એક્સઆઈ માઇનસ એ એટલે કે જે આ એક્સઆઈ આપેલું છે એમાંથી આપણે આ પંચોતેર પોઈન્ટ પાંચ જે છે ને બાદ કરવાનું તો તમે એકસાઈની કિંમત સાસઠ પોઈન્ટ પાંચ ઓછા પંચોતેર પાંચ કરશો તો તમને જવાબ મળશે માઇનસ નવ તેવી જ રીતના તમારે નેક્સ્ટ બીજું કે સિક્સટી નાઇન એમાંથી સેવન્ટી પાંચ જે છે એને તમે બાદ કરો એટલે તમને જવાબ મળશે માઇનસ સિક્સ ત્યારબાદ સેવન્ટી ટુ પોઈન્ટ માઇનસ સેવન્ટી એમાં તો જાબ મળશે માઇનસ ત્રણ તેવી રીતના હવે પંચોતેર પાંચ છે તો પંચોતેર માંથી પાંચમાંથી પંચોતેર પોઈન્ટ પાંચ બાદ કરીએ તો એનો જાબ તો ઝીરો જ થશે હવે આ જે આપણને અવલોકનો મળેલ છે એ જ અવલોકનો ફરી એને આપણે લખતા જવાનું છે પ્લસમાં ત્રણ છ અને આ નવ કારણ કે આનો જવાબ ફરી આપણને આજ મળશે પ્લસમાં હવે આપણે નેક્સ્ટ એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરવાનો છે તો એફઆઈ ક્યાં છે એફઆઈ આપણું અહીં છે એફઆઈ અને ડીઆઈ તો ડીઆઈ આપણી આપણને આ મળેલ છે તો એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર એટલે કે બે અને નવનો ગુણાકાર ચાર અને છ એ રીતના ત્રણ ત્રણ આવી રીતના બધા લોકોનો તમારે ગુણાકાર કરવાનો છે તો નવ દુ અઢાર પણ માઇનસ અઢાર છ ચોગ ચોવીસ માઇનસ ચોવીસ ત્રણ ટાલી નવ માઇનસ નવ હવે આઠ નવ ગુણાકાર જીરો સાથે તો જીરો સાત તારીખ એકવીસ ચાર છંગ ચોવીસ અને નવ દુ અઢાર હવે આ જે અવલોકનો છે એ બધા અવલોકનોનો સરવાળો કરવાનો છે એટલે કે સીગમાં એફઆઈ ડીઆઈ એટલે માઇનસ અઢાર વત્તા માઇનસ ચોવીસ વત્તા માઇનસ નવ વત્તા એકવીસ વત્તા ચોવીસ વત્તા અઢાર તો એમાં તમારે સૌ પ્રથમ આનો સર આનો સરવાળો બાદ બાકી જે થતું એ કરવાનો ત્યારબાદ આનો કરી લેવાનો એટલે ઓછા ઓછા વત્તા એટલે અઢાર વત્તા ચોવીસ કરશો તો તમને જવાબ મળશે સોરી અહીં તમે આપ માઇનસ ચોવીસ અને આ પ્લસ ચોવીસ તો નીકળી જશે બંને બરાબર તો માઇનસ ચોવીસ અને પ્લસ ચોવીસ કેન્સલ તો હવે માઇનસ અઢાર માઇનસ નવ તો તમારે આનો સરવાળો કરવાનો ઓછા ઓછા વત્તા એટલે અઢાર વત્તા નવ તો જવાબ આવશે ઓછા સત્યાવીસ એટલે કે ઓછા અઢાર ઓછા નવ એટલે માઇનસ સત્યાવીસ ત્યારબાદ એકવીસ વત્તા અઢાર એટલે જવાબ મળશે થ્રી નાઇન હવે થ્રી નાઇનમાંથી માઇનસ સત્યાવીસ આપણે બાદ કરવાનું તો તમને આનો જવાબ મળે બાર આમ આ જે એફઆઈડીઆઈનો સરવાળો જે છે આપણને બાર મળે છે હવે ધારેલા મધ્યકની રીત રીતથી મધ્યક શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે કે મધ્યક એક્સ બાર બરાબર ધારેલો મધ્યક એ પ્લસ fi એફઆઈડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ હવે આપણને સીગમાં એફઆઈડીઆઈનો જવાબ મળેલો છે બાર અને સીઘમાં એફઆઈ એટલે કે કેટલા અવલોકન આપેલા છે એનો જવાબ આપણે જોઈએ તો સિગ્મા એફઆઈ એટલે કે આ જે એફઆઈ છે એ બધા અવલોકનોનો સરવાળો કરવાનો તો એનો જવાબ આપણને અહીં સરવાળો કરતાં ત્રીસ મળે છે માટે સિગ્મા એફઆઈ બરાબર આપણને ત્રીસ મળેલા છે હવે આ સૂત્રની અંદર આપણે એની કિંમત મૂકીએ આપણે ધારેલું મદક એ બરાબર કઈ કિંમત લીધેલી હતી પંચોતેર પોઈન્ટ પાંચ તો એની કિંમત લખી દીધી છે પંચોતેર પોઈન્ટ પાંચ સીગમાં એફઆઈ ડીઆઈની કિંમત છે બાર અને છેદમાં સિગ્મા એફઆઈ તો સિગ્મા એફઆઈ એટલે ત્રીસ આપેલા છે તો હવે એનો આપણે સરવાળો કરીએ તો પંચોતેર પોઈન્ટ પાંચ બાર ભાગ્યા ત્રીસ એટલે ઝીરો પોઈન્ટ ચાર મળશે તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મધ્યક કેટલો મળે છે સેવન્ટી ફાઈવ પોઈન્ટ નાઇન મધ્યક મળે છે તો આવી રીતના તમે ધારેલા ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીને પણ મધ્યક શોધી શકો છો હવે આપણે પ્રશ્નપત્ર ચારનો બી જોઈએ તો ચાર પ્રશ્નપત્ર ચાર જે છે એમાં પણ તમને સૌપ્રથમ પ્રથમ પ્રમેય જ આપેલો છે એટલે પ્રમેય તો તમારે દરેક કે દરેક જણે વ્યવસ્થિત યાદ રાખી જ લેવો જોઈએ બરાબર તો છેતાલીસમો પ્રશ્ન પણ પ્રમેય છે એ બધાને તમને આવડે જ છે તો ફરી એક વાત તો પણ એ તમારે તૈયાર કરી લેવાનો છે ત્યારબાદ આ જે પ્રમેય પણ તમને આવડે જ છે ત્યારબાદ આ જે અડતાલીસમો છે

નવ પોઈન્ટ એક સેન્ટીમીટરનો લેવાનો છે અને એનું જે વિભાજન કરવાનું છે પાંચ જેમ આઠના વિભાજનમાં છે બાકી રચનાની રીત તો બધામાં સરખી જ છે હવે પચાસમાં દાખલો એક પતંગ જમીનથી સાહીઠ મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો સાહીઠનો છે જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધવાની છે હવે આ જે પચાસમો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ જે આગળ જોયું છે પ્રશ્નપત્ર ત્રણ એમાં જે દાખલો આપણે જોઈ ગયા એ પ્રમાણે જ એની ગણતરી કરવાની છે તો અહીં તમને પ્રશ્ન પ્રશ્નપત્ર ચાર વિભાગડીનો પચાસમો દાખલાનું સોલ્યુશન આપેલું છે કે આ જે દા આપણે ધારી લઈએ કે અહીં એક અહીંથી પતંગ જે છે એ અહીંયા ઉડી રહી છે બરાબર અહીંયા એ જે છે આપણું પતંગ છે અને આ જે છે એ પતંગની ઊંચાઈ છે હવે દોરીને આપણે કોઈક જમીનના છેડા સાથે જમીન સાથે આવી રીતના એક દોરીની લંબાઈ આપેલી છે એને કોઈ ઢીલ નથી એટલે આ ખેંચાયેલી દોરી છે બરાબર તો હવે દોરીની લંબાઈ શોધવાની છે આ લંબાઈ શોધવાની છે તો પાયથાગોરોસના નિયમ પરથી આપણને ખબર છે કે આ કર્ણ થાય બરાબર તો જેવી રીતના આગળ આપણે દાખલો ગણ્યો છે એમ એવી જ રીતના પણ એમાં આપણે કર્ણ શોધવાનું છે તો એવું કયું ત્રિકોણમિત્તીય વિધય છે કે જેમાં કર્ણ આવે તો આપણને ખબર છે કે સાઈન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય હવે સામેની બાજુ તો આપણને આપી દીધી છે અને એનો ઉછેદ ગણનું માપ પણ સાહીઠ અંશ આપેલું છે તો આપણને ખબર છે એ પ્રમાણે સાઈન સિક્સટી લઈ લેવાનું ઠીટાની જગ્યાએ સિક્સ્ટી આપેલું છે તો સાઈન સિક્સટી બરાબર આપણું સૂત્ર થાય સામેની બાજુ ત્યાં લખેલું છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ કઈ છે ઠીટાની સામેની બાજુ એ છે તો એ ભાગ્યા કર્ણ એસી તો એ બીનું માપ આપેલું છે બીનું માપ સાહીઠ મીટર આપેલું છે તો એ બીની જગ્યાએ સાહીઠ સાઈન સિક્સટીની કિંમત ખબર છે બધાને વર્ગમણમાં ત્રણના છેદમાં બે થાય તો સાઈન સિક્સટીની કિંમત લખી નાખો એ જે છે છેદની ઊંચાઈ આપેલી છે બીનું માપ એ લખી નાખીએ અને એસી એટલે કે કર્ણ શોધવાનું છે તો એસી એસી આપણે શોધવાનું છે તો ફરી ક્રોસ ગુણાકાર કરો એસી જોડે ગુણાયેલું છે એના છેદમાં જ જશે એટલે એસીને સૂત્રનો કત્તા બનાવીએ તો એકસો વીસના છેદમાં વર્ગમૂળમાં ત્રણ થશે આપણને આ પ્રમાણે આપણને આ પ્રમાણે કિંમત આપેલી છે તો એસીને સૂત્રના કત્તા બનાવીએ તો એસી બરાબર એસી સાડ જોડે ક્રોસ ગુણાકારમાં વર્ગમૂળમાં ત્રણ છેદમાં આવી જશે તો સાહીઠ દુ એકસો ને વીસ હવે એકસો વીસના આપણે અવયવ પાડીએ તો ચાલીસ તારી

તો વ્યવસ્થિત આ દાખલાને તમારે કેલ્ક્યુલેશન કરી લેવાની છે થેન્ક યુ નેક્સ્ટ હવે આપણે વિભાગ સી તરફ જઈશું એ નેક્સ્ટ વિડિયોમાં મળીએ થેન્ક યુ સો મચ